હવે આગળ વાત કરીએ તો વકીલો પર થતા હુમલા સામે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા અંગે નબદા બાર એસોસિએશનનું નબદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓ બની રહી છે. હાલમાં ગુજરાતના 1,50,000 કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં એસોસિએશન ન્યાયિક કાર્યવાહીમાં પોતાની એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલાતના વ્યવસાયકો પર થયેલા હુમલા અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની તાત્કાલિક જરૂર છે. જો વકીલો અને તેઓના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહીં. વકીલો સમાજના હિત માટે સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈને કાર્ય કરી શકે તે માટે રાજ્યના વકીલો અને તેઓના પરિવારના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હાલના સમયમાં અમલમાં લાવવું જરૂરી હોવાની રજૂઆત કરી હતી. અનેક વકીલોએ ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે, જેનાથી તેમની ન્યાય સેવામાં અટકાવ થઈ શકે છે. જામનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2-3 વકીલનું મર્ડર થઈ રહ્યું છે. અમરેલી કોર્ટમાં વકીલના માતાનું મર્ડર અને કોર્ટ પ્રીમિયસમાં વકીલને ધમકીઓ આપવામાં આવી રહી છે. ભાવનગર, કચ્છ જિલ્લામાં તેમજ સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતના વકીલોની ઉપર વકીલો ઘણા હુમલા અને ખોટી FIR કરવા બનાવો સામે આવી રહ્યા છે, જેવા અનેક કિસ્સાઓ પણ યાદ અપાવ્યા હતા. દીપક જગતાપ, ચેડેસ ટીવી, રાજકોટ. આજ તારીખ 25/6/2024 રોજ આખા ગુજરાતભરના વકીલ મિત્રો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે આ રીતના કલેક્ટર સાહેબને, તાલુકા કક્ષાએ પ્રાંત સાહેબને કે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વકીલોની જે જરૂરિયાત છે હાલના સમયમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ, તેના માટે માંગણી કરવાની છે. ગુજરાતભરના વકીલો ઉપર આજના સમયમાં અત્યારે હાલમાં જોઈએ તો જામનગર, ભાવનગર, ઘણી જગ્યાએ અમરેલી, આપણે ત્યાં આપણે સાઉથ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વકીલો ઉપર ઘણા હુમલા થયેલા છે અને એ હુમલાઓની સામે રક્ષણ મેળવવા માટે થઈને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમારી આ જે માંગણી છે તે માંગણી અમારી આપ જરૂરિયાત જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અમારી માંગણીને આપ અવાજ આપો એને એ ઉદ્દેશ્ય સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. વંદના ભટ્ટ, પ્રમુખ.